फ्रेंड्स હું બાર મારા આગળના વિડિયોમાં તમે વર્ગીકરણ અને તેના પ્રકારો શીખ્યા. આજે આપણે જે વર્ગીકરણમાંનો પહેલું વર્ગીકરણ એટલે કે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ શીખવાનું છે, બરાબર? એ તો આપણે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ શીખ્યા, પણ આજે શું કે તેના બે પેટા પ્રકારો એ શીખવાના છે, બરાબર? બે પેટા પ્રકારો છે, તેના બે પ્રકાર પડ્યા, એક અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. તો આજે આપણે અસતત આવૃત્તિ વિતરણ શીખવાનું છે. અસતત આવૃત્તિ વિતરણ એટલે શું? અસતત ચલના વિવિધ મૂલ્યોની આવૃત્તિ, વિવિધ મૂલ્યોની આવૃત્તિને આપણે જે વિતરણ કરવાનું છે, વર્ગીકરણ કરવાનું છે, તે દર્શાવતું કોષ્ટક બનાવવાનું છે, તેને આપણે અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. એટલે કે અસતત ચલની જે આવૃત્તિ છે તેને જે કોષ્ટકમાં આપણે વર્ગીકરણ કરવાનું છે તે કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહેશું, બરાબર? તો અસતત આવૃત્તિ વિતરણ તો શીખ્યા, પણ આવૃત્તિ શું છે એ ખબર છે? આવૃત્તિ એટલે સંખ્યા, ફ્રીક્વન્સી, ટેલિવિઝનની સંખ્યા. તો તેની કેટલી ટેલિવિઝન છે? તો 200 છે. તો 200 શું થાય? તેની આવૃત્તિ થઈ, ફ્રીક્વન્સી, સંખ્યા નહીં, બરાબર? તો આપણે અસતત આવૃત્તિ વિતરણનો એક દાખલો કહીએ કે તેનો એક કોષ્ટક ઉદાહરણ રૂપે શીખીએ, બરાબર? એક રોડ પર થઈ અકસ્માતોની સંખ્યા જે નીચે મુજબ છે, બરાબર? જાન્યુઆરી માસ દરમિયાન એક રોડ પર થયેલ અકસ્માતોની સંખ્યા જે નીચે મુજબ છે. તો જાન્યુઆરી માસમાં કેટલા દિવસ આવે? 31 દિવસ. તો હવે આપણે અહીં કેટલા સંખ્યા કેટલી આવશે? 31 વખત સંખ્યા આવશે, બરાબર? જે કે 0, 1, 2, 3, 4 આ પ્રથમ 5 દિવસમાં થયેલ અકસ્માત છે, બરાબર? બીજા દિવસે 4, 2, 3, 1, 4 બીજા 5 દિવસમાં 2, 3, 0, 1, 3 આ 15 દિવસ છે, બીજા 5 દિવસ પછી 3, 2, 1, 0, 0 આ 20 દિવસ છે, 0, 2, 2, 3, 1 આ 25 દિવસ, 1, 3, 4, 0, 1 આ 30 દિવસ પત્યા, અને છેલ્લો 1, 0 એટલે 31 દિવસ. 5, 10, 20, 30 અને 31 તો 31 પરિણામ મળી ગયા આપણને જાન્યુઆરી માસ, કે પહેલા દિવસે 0, બીજા દિવસે 1, 2, 3, 4 એમ અલગ અલગ દિવસે અલગ અલગ અકસ્માત થયા છે, બરાબર? તો આ માહિતી કઈ મળી આપણને?
अवर्गीकृत माहिती, अवर्गीकृत माहिती। चौदह श्यामन अकस्मातोनी संख्या जेमनी किंमत निर्धारित है निश्चित है એટલે અસતત ચલ લાગે છે બરાબર તો આપણે અસતત ચલ નું કોષ્ટક ના સ્વરૂપ માં રૂપાંતર કરશું તો તેને કયું કોષ્ટક કરે છે અસતત આવર્તી વિતરણ તો હવે બધા શું કરતા હોય છે મોસ્ટ ઓફ કે હેડિંગ માર્યું કે જાન્યુઆરી માસ દરમિયાન થયેલા અકસ્માતોની સંખ્યા દર્શાવતું આવર્તી વિતરણ પરંતુ આપણે થોડું અલગ કર્યું બરાબર જેથી આપણને એક્ઝામમાં વધુ પણ માર્ક્સ મળે અને સારું પણ આવે તો પહેલા આમાં શું લખવાનું ચલ એક્સ એ ચલ કયો છે આમ શું શોધવાનું છે શેના ઉપર કરવાનું છે તો અકસ્માતોની સંખ્યા એ આપણો એક ચલ થયું સંખ્યા બરાબર બીજો છે ચલનો પ્રકાર તો અકસ્માતોની સંખ્યા નિશ્ચિત કિંમતો છે તો ચલનો પ્રકાર થયો તો અસતત ચલ હવે પછી આ એટલે કે માહિતીનો વિસ્તાર માહિતી કેટલા વિસ્તારમાં લંબાયેલી છે તેનો વિસ્તાર જો છે તે શોધવા માટે આ શોધવું પડે છે બરાબર આ એટલે માહિતીનો વિસ્તાર તો તે કઈ રીતે સૂચાય આ માહિતીની સૌથી મોટી કિંમત આમાં કઈ છે ચાર બરાબર એમાંથી સૌથી નાની કિંમત બાદ કરતા એટલે કે ઝીરો બાદ કરતા જે જ્યાં મળે છે તેને માહિતીનો વિસ્તાર એટલે કે આર કહેવામાં આવે છે તો અહીં આરનું સૂત્ર શું બનશે એક્સ એચ માઇનસ એક્સ એલ કઈ રીતે એક્સ એટલે કે ચલ તો આ બધા ચલ છે એચ એટલે હાઈ મોટામાં મોટું અને એલ એટલે લો એટલે કે નાનામાં નાનું અહીં એક વાત યાદ રાખજો કે એક્સ ના હંમેશા નીચેની બાજુ એચ લખાય છે અને એક્સ ને નીચેની બાજુ જ એલ લખાય છે પણ તો આ એચ અને એલ બંને કેપિટલમાં લખાય છે સ્મોલમાં નથી કેપિટલમાં લખાય છે બરાબર તો આ શોધી લઈએ આ રીતે એક્સ એટલે ચાર માઇનસ ઝીરો કેટલા આવે ચાર માહિતીનો વિસ્તાર ચાર છે બરાબર બરાબર તો આ ત્રણ વસ્તુ છે જે લખવાથી સારું પણ લાગે અને આપણને વધુ માર્ક્સ પણ મળી શકે છે બરાબર હવે જે બધા કરતા હોય છે તે જ હેડિંગ મારશું અને બરાબર આ બે વસ્તુ ચલો આ વસ્તુને આપણે ભૂસી નાખીએ જેથી આપણે અહીં કોષ્ટક દોરી શકીએ ખબર તો પડી ને આ શું કામ લખવામાં આવ્યું બરાબર હવે ફર્સ્ટ પહેલા શું લખશું આપણે મથાળું ક્યાં શું દર્શાવે છે આ કોષ્ટક શેના વિશે છે તો જાન્યુઆરી માસ દરમિયાન થયેલ અકસ્માત તોની કિંમત દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ હવે આમાં ખબર પડી કે આ વિતરણ કયા પ્રકારનું છે તો અસતત શું દર્શાવે છે અકસ્માતોની સંખ્યા કયા માસ જાન્યુઆરી માસ દરમિયાન બરોબર વિગતવાર માહિતી આવી ગઈ હવે આને કોષ્ટકમાં રજૂ કરવા માટે પહેલું ખાનું છે બનાવવામાં આવશે અકસ્માતોની સંખ્યા ચલ ચલ શું છે અકસ્માતોની સંખ્યા તેનું પહેલું ખાનું બનાવે બરાબર એક્સ ઓકે આ પહેલું ખાનું આનું બન્યું હવે બીજું ખાનું છે બને છે આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ ચિહ્ન એટલે આ જે ચલ છે તેની આવૃત્તિ નું ચિહ્ન દર્શાવશે એ આપણે શીખ્યા હતા અને આવૃત્તિ આવૃત્તિ ચિહ્ન દર્શાવ્યા બાદ આપણને ખબર પડી જાય કે આમાં કેટલી ઝીરોમાં કેટલી આવૃત્તિ છે કેટલા દિવસમાં કેટલા વાર ઝીરો થાય છે બરાબર
તો પહેલા અકસ્માતોની સંખ્યા કઈ છે? 0 1 2 3 4 આ સંખ્યા અકસ્માતોની છે 1 2 3 ને 4 0 1 2 3 4 જાન્યુઆરી માસ દરમિયાન થયેલ અકસ્માતોની સંખ્યા છે હવે આ 31 દિવસની સંખ્યાને આપણે વર્ગીકૃત કરવાનું છે કે 0 એ કેટલી વાર આવ્યું આ સંખ્યામાં એ જોઈને અહીં તેનું વર્ગીકરણ 0 તો જો પહેલા શું છે 0 આવ્યું તો 1 અહીં ગયું બીજો છે 1 પછી 2 છે પછી 3 અને પછી 4 બરાબર આ શું દર્શાવે છે આમ હવે જો બીજી વાર 0 આવશે એટલે આમ પછી 3 4 જ્યારે 4 વાર 0 પછી એટલે આડી લીટી કે આમ લીટીમાં શું જેથી 5 5 5 વર્ગ બને જેથી આપણે ખ્યાલ આવે કે આમાં 5 10 10 આવતી છે તો અહીં 10 બરાબર હવે પછી શું છે 4 તો અહીં 4 માં બીજો આવ્યો પછી 2 સોરી 0 1 2 પછી 3 3 પછી 1 પછી 4 પછી છે 2 3 0 1 અને 3 બરાબર પછી છે 3 આ 4 મને હવે 5 નું આવે એટલે આમ ઊભી લીટી આ બાજુ કે આ બાજુ તમારી ઈચ્છા પ્રમાણે એક લીટી મારવાનું જેથી 5 નું બોક્સ બની ગયું પછી 2 1 0 0 પછી 0 ફરીથી આવશે બરાબર પછી 2 સોરી 2 અહીં ફરીથી 2 અહીં 3 પછી 1 1 3 4 0 1 અને 0 તો આપણને શું મળ્યું આ આવૃત્તિ ચિહ્ન કે આ બધી અવર્ગીકૃત માહિતી આપણે આવૃત્તિ ચિહ્ન લઈ લીધા એટલે હવે કેટલી છે 1 2 3 4 5 6 7 0 7 દિવસમાં 0 એક્સિડન્ટ થયા છે બરાબર એક એક્સિડન્ટ નથી થયો પછી છે વળીથી 7 ફરીથી 7 એક એક્સિડન્ટ થાય એવા દિવસ 7 દિવસમાં બીજા એક 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 એક્સિડન્ટ થયા છે બે દિવસમાં બે વાર એક્સિડન્ટ થનારા દિવસો કેટલા છે તો 6 3 એક્સિડન્ટ થનારા દિવસો 7 અને 4 એક્સિડન્ટ થનારા દિવસો 4 1 2 3 ને 4 બરાબર હવે આનું કુલ ટોટલ માન નાખવાનું કુલ 7 ને 7 14 ને 6 20 ને 7 27 ને 4 31 31 દિવસ થઈ ગયા એટલે 31 આવૃત્તિ આવી ગઈ કુલ તો આ વસ્તુ કે 31 દિવસના જે અવર્ગીકૃત માહિતી હતી તેને આપણે વર્ગીકૃત કરી અને છેલ્લે આપણે જેટલા દિવસ હતા તેની ફ્રીક્વન્સીનો કુલ ટોટલ મળી ગયો જેથી કહી શકાય કે આ કોષ્ટક વ્યવસ્થિત બન્યું છે આપણું સાચું બન્યું છે બરાબર તો આજે આપણે સતત આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવ્યું તો હવે નેક્સ્ટ વિડીયોમાં સોરી આ અસતત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવ્યું નેક્સ્ટ વિડીયોમાં આપણે સતત આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવશું તો આ વિડીયો પણ તમને આગળના વિડીયોની જેમ ગમ્યો હશે તો લાઈક કરો અને વધુને વધુ સબસ્ક્રાઇબ કરો હા અને હા આ વિડીયોમાં તમને કંઈ પણ ભૂલ લાગે અથવા તો કંઈ ખબર ન પડે તો નીચે કોમેન્ટ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ